તારા તાલુકાના શેરાવ ગામે આવેલી પ્રાથમિક શાળાને નજરે જોતા જોવા મળે છે કે આ શાળા છે કે કોઈ જૂના ખંડેરો, પરંતુ આ ખંડેરો નથી પણ શેરાવ ગામની પ્રાથમિક શાળા છે અને આ શેરાવ ગામની પ્રાથમિક શાળામાં 300થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. થરાદ તાલુકામાં 2015 અને 2017માં આવેલા વિનાશક પૂરમાં આ શાળાના ઓરડા પડી ગયા છે. ત્યારથી આજ દિન સુધી શાળાના આચાર્ય દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં નવા ઓરડા બનાવવા માટે સરકારે કોઈ જ પ્રકારની મંજૂરી આપી નથી. તેથી વિદ્યાર્થીઓને શાળાની બહાર ખુલ્લામાં ભણવા માટે મજબૂર થવું પડે છે. ત્યારે આજે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે શેરાવ પ્રાથમિક શાળાના નવા 10 ઓરડા બનાવવા તેમજ ફાળવવા માટે ગાંધીનગર પ્રોજેક્ટ ડિરેક્ટર અને SSA ગાંધીનગરને પત્ર લખી રજૂઆત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ધોરણ 1-8ના 300 વિદ્યાર્થીઓ શેરાવ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે અને આ શાળામાં ફક્ત 4 વર્ગો આવેલા છે. બાકીના 10 વર્ગો પડી ગયા હોવાથી નવા વર્ગોના ઓરડા બનાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી.